આવો આપણે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ જે સદાકાળ જીવતો છે અને જેનું વચન એવું કહે છે કે તું પ્રાર્થના કર ને માધવને હું સાજા કરીશ. પણ આજે આપણો પ્રભુ આજે બદલાયો હવે. આજે એ તાકાત રાખે છે અને આજે એ પરાક્રમ રેડી દે છે. આજે પણ એનો પવિત્ર આત્મા મોકલે છે અને માદાઓ સાજા પડે છે. એ 38 વર્ષથી માદો હોય તો પણ એને સાજો કરે છે. જે લાઝરસ મરણની સ્થિતિમાં હતો, જે મરી ગયેલો 4 દિવસથી ગંધાતો હતો, એને પણ જે પ્રભુ ઈસુ ઉઠાડવાની ક્ષમતા રાખે છે, એણે એના નામમાં એના નામની ખાતર આ દીકરીના જીવનમાં કાર્ય કર્યું છે. એને બીમાર એમથી છોડાય છે અને આપણે એના મોડે સાંભળે દેવનો મહિમા થાય અને લોકોના જીવનમાં કાર્ય થાય. જલ્પાબેન છે, પછી છેવટે બધા સેવકો મારી માટે પ્રાર્થના કરી અને મને સાજાપણું મળ્યું અને મેં પ્રભુ ઈસુના નામમાં વિશ્વાસ રાખ્યો અને મને નવું જીવન પામ્યું. એટલે આજે હું આ જગ્યાએ ઊભી રહું છું. તે બદલ હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને મને પવિત્ર આત્માથી અન્ય ભાષાનું મને અને મારા હસબન્ડને દાન આપ્યું પ્રભુએ. તે બદલ હું પ્રભુનો પુષ્કળ આભાર માનું છું અને પ્રભુને કહું છું કે અમને બને એટલું આશીર્વાદ કરે અને પ્રભુના નામે ચાલે. આજે પણ પ્રભુ આપણો જીવતો જાગતો દેવ છે એટલે વિશ્વાસ કરો તમે બધા, એવી મારી પ્રાર્થના છે. આ પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં કરું છું. આમેન આમેન.